ત્યારે મિત્રો હવે આપણે પદ પ્રત્યયનું સમજીશું. મૂળ શબ્દની પાછળ લાગતા પ્રત્યયને પર પ્રત્યય કહે છે. પર પ્રત્યય કહે છે. જો મૂળ શબ્દની પાછળ લાગતો પ્રત્યય એને આપણે કયો પ્રત્યય કહીશું મિત્રો? પર પ્રત્યય કહીશું. ઉદાહરણમાં આપણે જોઈ લઈએ. ઉદાહરણ શ્યામલ, શ્યામ વત્તા અલ. જો મુખ્ય શબ્દ કયો છે? શ્યામ. આ મુખ્ય શબ્દ છે તો પ્રત્યય કયો લાગ્યો? અલ. અને ક્યાં લાગ્યો? પાછળ. તો એને આપણે શું કહીશું? પર પ્રત્યય. સમજી ગયા શું કે મિત્રો? બીજા ઉદાહરણ આપણે જોઈશું. અને બીજું ઉદાહરણ છે આપણો તાત્વિક. શેર કરજો વિડીયોને અને ખૂબ સારી રીતે એને બરાબર ધ્યાનથી જોજો. ઇન્શાઅલ્લાહ.